વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું 42 જડીબુટીઓથી બનાવેલું ઔષધિ તેલ, જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ, કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર બિલકુલ નેચરલ છે. 42 જડીબુટીઓ ભેગી કરીને લોખંડની કડાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે. જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ. ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો. જો તમારે આ તેલનો પૂર્વ વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે. સૌથી પહેલા આપણે લઈશું સરસવ કે રાય. કાળી રાય આવે તે લેવાની છે, પીળી રાયનો ઉપયોગ નથી કરવાનો. તેની સાથે મેં લીધા છે મીઠા લીમડાના 1/2 કપ જેટલા પાન. હું ફ્રેશ લીમડાના પાનનો ઉપયોગ કરું છું. જો તમારી પાસે ફ્રેશ લીમડાના પાન ના હોય તો ડ્રાય લીમડાના પાનનો પણ ઉપયોગ કરી શકો છો, કોઈ પ્રોબ્લેમ નહીં. સાથે લઈશું 1 ચમચી કલોંજી. તો હવે આપણે આને થોડા રોસ્ટ કરવાના છે. તો 1 લોખંડની કડાઈ લઈશું, તેમાં 3-4 ચમચી રાય, 1 ચમચી કલોંજી અને 1/2 કપ ફ્રેશ મીઠા લીમડાના પાનને સારી રીતના ડ્રાય રોસ્ટ કરી લઈએ. સતત ચલાવતા રહીશું. કડાઈ ગરમ થશે એટલે રાઈ ફૂટવાની શરૂઆત થઈ જશે. તમારી પાસે નાનું વાસણ હોય તો થોડું ઢાંકીને ચલાવતા રહેવાનું એટલે રાઈ ઉડીને બહાર ના આવે. મોટું વાસણ હોય તો કોઈ જ પ્રોબ્લેમ નહીં. બસ આ જ રીતના ચલાવતા રહીશું જ્યાં સુધી તેનો કલર બ્લેક થઈ જાય ત્યાં સુધી. ધીરે ધીરે બ્લેક કલર થવાની શરૂઆત થઈ ગઈ છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને આ ત્રણેય સામગ્રીને ઠંડી થાય પછી બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ. જો મિત્રો તમે મારી રીતના આ રેમેડી બનાવીને ઉપયોગમાં લેશો તો 100% વાળ કાળા થવાની શરૂઆત થઈ જશે. તમારે થોડી વેઇટ કરવી પડે કારણ કે હોમમેડ રેમેડી છે, એકદમ વર્ક ના કરે, ધીરે ધીરે વર્ક કરે. તો રેગ્યુલર ઉપયોગ કરો તો જરૂર રિઝલ્ટ મળશે. તો અહીંયા મેં બધી જ સામગ્રીનો ફાઇન પાવડર તૈયાર કરી લીધો છે. તો તેને બાઉલમાં લઈ લઈએ. એકદમ ફાઇન પાવડર કરવાનો છે, જરા પણ દરદરો લાગે તો ફરી ફાઇન પાવડર પીસી લેવાનો. હવે આગળની પ્રોસેસ સ્ટાર્ટ કરીએ. તો ફરી તે જ કડાઈમાં 2 મોટી ચમચી જેટલું સરસવનું તેલ લીધું છે. આપણે સરસવના દાણાનો ઉપયોગ કર્યો છે તો અહીંયા સરસવના તેલનો જ ઉપયોગ કરીશું. જો તમારી પાસે સરસવનું તેલ નથી અથવા તમને સરસવનું તેલ સૂટ નથી થતું અથવા તો તેની સ્મેલ નથી ગમતી તો તેની જગ્યાએ તમે કોકોનટ તેલ પણ લઈ શકો છો. તેમાં 2 ચમચી પાવડર તૈયાર કર્યો છે તે એડ કરીને સારી રીતના મિક્સ કરી લઈએ. તમે તમારા વાળની લેન્થ પ્રમાણે તેલ અને પાવડર લઈ શકો છો. ગેસની સ્લો ફ્લેમ પર 2-3 મિનિટ ચલાવતા રહીને પકાવીશું. આને તમે થોડું વધારે બનાવીને 2-3 મહિના સુધી સ્ટોર પણ કરી શકશો. મિત્રો આ સારી ટિપ્સને ફોલો કરશો ને તો આ તેલ એટલું ફાયદાકારક બનશે કે તમારા વાળ પર એટલું સારી રીતના વર્ક કરશે ને કે તમને બિલકુલ નેચરલ કલર આપશે. કોઈ પણ ઉંમરની વ્યક્તિ આ તેલનો ઉપયોગ કરી શકે, કોઈ સાઈડ ઇફેક્ટ નહીં થાય. 3 મિનિટ થઈ ગઈ છે તો ગેસની ફ્લેમ બંધ કરીને તેને ઠંડુ થવા દઈએ. ઠંડુ થાય પછી તેને બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ. હવે જો તમારે આને ગરણીથી ગાળવું હોય તો ગાળી પણ શકો, પણ ગાળવાની કોઈ જરૂર નથી કારણ કે આને વાળમાં લગાવીને આપણે હેર વોશ કરવાના છે એટલે આ જ રીતના લગાવીએ તો પણ કોઈ જ પ્રોબ્લેમ નહીં. અથવા તમે કોઈ બોટલમાં ભરીને રાખી દો તો આપણે જે પાવડર એડ કર્યો છે તે તળિયે બેસી જશે અને ઉપરના તેલનો ઉપયોગ કરી શકો અથવા પાવડર મિક્સ કરીને પણ લગાવી શકો, કોઈ જ પ્રોબ્લેમ નહીં કારણ કે આપણે હેર વોશ કરવાના જ છીએ. જે તમને કમ્ફર્ટેબલ હોય તે રીતના લગાવવાનું. રાત્રે સૂતા પહેલા આ તેલને વાળમાં લગાવી દેવાનું. ખૂબ જ સારી રીતના વાળના મૂળથી લઈને પૂરી લેન્થમાં લગાવવાનું. પછી સવારે હેર વોશ કરી લેવાના શેમ્પૂથી. આ પ્રોસેસ ડેઈલી પણ કરી શકો અથવા 1 દિવસનો ગેપ મૂકીને 1 દિવસ પણ કરી શકો. જો તમે રેગ્યુલર કરશો તો 100% રિઝલ્ટ મળશે. તમારે કોઈ હેર ડાય કે હેર કલર કરવાની બિલકુલ જરૂર નહીં પડે.
તો મિત્રો તમને મારી આ હેર રેમેડી કેવી લાગી? જો સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો. જો તમારા વાળમાં ડ્રાયનેસ આવી જાય છે, સારો કલર નથી આવતો, તો આ રેમેડીનો ઉપયોગ કરો, ખૂબ જ ફાયદા થશે. સાથે સાથે આ રેમેડી મેં બનાવી છે તે ખૂબ જ સારું હેર પેક છે. આને લગાવવાથી તમારે ઇન્ડિગોને અલગથી લગાવવાની જરૂર નહીં પડે. તેનો મતલબ કે તમારે બે સ્ટેપ કરવાની જરૂર નહીં પડે, એક સ્ટેપ તમારા માટે અચ્છા રહેશે. બહુ જ પ્યારો કલર આવશે આ રેમેડીથી. જો તમે દર 15 દિવસે લગાવશો આ રેમેડી તો ખૂબ જ સારું રિઝલ્ટ મળશે. નેચરલી કાળો કલર વાળનો આવશે. આ રેમેડીમાં પહેલાં આપણે ઉપયોગ કરીશું સૂકા આંબળા, મહેંદી, ઇન્ડિગો અને અળસી. આને બનાવવાની રીત થોડી અલગ છે, પણ તમને રિઝલ્ટ તો ખૂબ જ સારું મળશે. તો આ વિડીયોને બિલકુલ સ્કીપ કર્યા વગર જોજો. તો રેમેડી બનાવવા માટે આપણે સૂકા આંબળાનું છીણ લીધું છે. થોડું સૂકા આંબળાનું છીણ મેં રાતે જ પલાળી દીધું હતું, એટલે તે સારી રીતના પલળીને ફૂલી જાય. તમારી પાસે છીણ ના હોય તો તમે સૂકા આંબળાના કટકા પણ લઈ શકો છો. હવે આપણે લેવાની છે લોખંડની કડાઈ. આ પલાળેલા આંબળાને કડાઈમાં નાખીશું, સાથે 1 ગ્લાસ પાણી પણ નાખીશું. પછી તેને ઉકાળીશું. આપણે એટલું ઉકાળીશું કે આ પાણીની ક્વોન્ટિટી છે તે ઉકળીને અડધી થઈ જાય ત્યાં સુધી ઉકાળીશું. પાણી આપણું આંબળાવાળું ઉકળીને અડધી ક્વોન્ટિટીમાં થઈ ગયું છે, તો તેને આ જ કડાઈમાં ઠંડુ થવા દેવાનું છે. જો તમારી પાસે ટાઈમ હોય તો તેને ઢાંકીને લાંબા સમય સુધી છોડી દો. આ પાણી ઠંડુ થઈ જાય પછી તેને કાચની બોટલમાં ભરીને સ્ટોર પણ કરી શકો છો. જ્યારે પણ તમારે આ રેમેડી વાળમાં લગાવ્યું હોય ત્યારે ફટાફટ આ પાણીનો ઉપયોગ કરીને બનાવી શકો છો. પાણી ઠંડુ થઈ ગયું છે તો તેને મેં ગાળીને બાઉલમાં લઈ લીધું છે. હવે હેરપેક બનાવવા માટે આપણે પહેલાં લઈશું લોખંડની કડાઈ. તેમાં 3 ચમચી મહેંદી લેવાની છે. આ મહેંદી હાથમાં લગાવવાની છે, કોઈ કેમિકલ્સ મિક્સ કરેલ નથી. તમે તમારા વાળની લેન્થ પ્રમાણે લઈ શકો છો. વધારે મહેંદી નથી લેવાની. હજુ આપણે તેમાં ઇન્ડિગો પાવડર પણ એડ કરવાના છીએ. સાથે 2 ચમચી આમળાનો પાવડર નાખીશું. હવે આપણે આમળાનું પાણી તૈયાર કર્યું છે તે નાખતા જઈશું ને મિક્સ કરીશું. જો તમારે ટાઈમ હોય તો 2 દિવસ પણ કડાઈમાં રાખી શકાય છે, તો ખૂબ જ સારું રિઝલ્ટ મળશે. તો આપણે તેને 2 દિવસ છોડી દઈશું. જો તમારી પાસે ટાઈમ ના હોય તો તમે ઓવરનાઇટ પણ રાખી શકો છો. હવે હવા ના જાય તે રીતે ઢાંકીને 2 દિવસ છોડી દઈશું. 2 દિવસ પછી તમે જોઈ શકો છો બહુ જ પ્યારો કલર આવી ગયો છે. આ છે ફક્ત મહેંદી અને આંબળાની પેક. આપણે 2 રીતના આંબળાનો ઉપયોગ કર્યો છે. ઉકાળીને પાણીનો પણ ઉપયોગ કર્યો છે અને પાવડરનો પણ ઉપયોગ કર્યો છે. હવે આપણે બનાવીશું ઇન્ડિગોની પેસ્ટ. તો તેમાં આપણે અળસીનો ઉપયોગ કરીશું. તો 1 ચમચી અળસીને મેં રાત્રે જ પલાળીને રાખી હતી, એટલે તે સવારે સારી રીતના પલળીને ફૂલી જાય. તો તેને પાણી સહિત જ પેનમાં એડ કરીશું. સાથે 1 ગ્લાસ જેટલું પાણી પણ નાખીશું. પછી સારી રીતના બોઇલ કરી લઈએ કે જ્યાં સુધી પાણી છે તેનાથી અડધું થઈ જાય ત્યાં સુધી ઉકાળીશું. તો અળસીનું પાણી ઉકળીને અડધું થઈ ગયું છે તો તેને ગાળી લઈએ. થોડું ગરમ હોય ત્યાં તેને ગાળી લેવાનું, કારણ કે ઇન્ડિગોમાં થોડા ગરમ પાણી હોય તેનાથી તેની પેસ્ટ બનાવવાની હોય છે. જો શિયાળો હોય તો થોડા વધારે ગરમ પાણીથી ઇન્ડિગોની પેસ્ટ બનાવવાની. હવે 1 કાચનું બાઉલ લેવાનું, તેમાં 3 ચમચી ઇન્ડિગો પાવડર લેવાનો છે. મેં બંને પાવડર 3-3 ચમચી લીધા છે, મહેંદી અને ઇન્ડિગો બંને. સાથે 2 ચમચી આમળા પાવડર નાખીશું, મિક્સ કરીશું. પછી આપણે અળસીનું જેલ તૈયાર કર્યું છે તેનાથી આની પેસ્ટ બનાવીશું. બસ આની થિકનેસ આવી હોવી જોઈએ.
હવે આને ઢાંકીને ફક્ત 15 મિનિટ છોડી દઈશું. 15 મિનિટ બાદ આપણે મહેંદીની પેસ્ટ તૈયાર કરી છે તે આમાં નાખી દઈશું. મહેંદીનો કલર તમે જોઈ શકો છો, એકદમ સરસ બ્લેક કલર છે. તો તે મહેંદીની પેસ્ટ ને કાચના બાઉલમાં ઇન્ડિગોની પેસ્ટ છે તેમાં જ ઉમેરવાની છે. ઉમેરવાની સાથે તેને ફટાફટ મિક્સ કરીને વાળમાં તુરંત જ લગાવી દેવાની. આ પેક લગાવો ત્યારે તમારા વાળ શેમ્પુથી સારી રીતના વોશ કરેલા હોવા જોઈએ. કોઈ પણ પ્રકારના કન્ડિશનર કે તેલ લગાવેલું ના હોવું જોઈએ. તમારા વાળમાં સરસ લેયર બાય લેયર લગાવવાની છે. સારી રીતના પૂરી સ્કેલ્પમાં જ્યાં પણ તમારા વાળ સફેદ છે ત્યાં વધારે લગાવવાની. તમારે પૂરી લેન્થમાં પણ લગાવવી હોય તો પણ લગાવી શકો છો. પૂરા વાળમાં લગાવીને પછી કેપ જરૂર પહેરવાની. જો તમારી પાસે કેપ ના હોય તો આ રીતના પ્લાસ્ટિકની કોથળી કે ઝભલું જરૂર પહેરી લેવાનું. કેપ કે કોથળી પહેરવાથી આપણી મહેંદી ઇન્ડિગો અને આમળાનો કલર ખૂબ જ સરસ આવશે. અને લગાવીને કમસે કમ 2 કલાક રહેવા દેવાની. 2 કલાક બાદ તેને શેમ્પુના ઉપયોગ વગર નોર્મલ પાણીથી વાળને વોશ કરી લેવાના, એટલે ખૂબ જ પ્યારો કલર આવી જશે. પછી 1 દિવસ વાળમાં તેલ નહીં લગાવવાનું. 1 દિવસ બાદ તમે વાળમાં તેલ લગાવી શકો છો. 1 દિવસ પછી વાળમાં તેલ લગાવશો એટલે રેમેડીનો કલર વાળમાં એકદમ સ્ટ્રોંગ આવી જશે, ડાર્ક આવી જશે અને લાંબા સમય સુધી કલર પણ જ રહેશે. મિત્રો, આ રેમેડીનો તમે રેગ્યુલર 1 મહિને ઉપયોગ કરશો ને વધારે તમારા વાળ સફેદ છે તો 15 દિવસે ઉપયોગ કરશો તો ખૂબ જ સારું રિઝલ્ટ મળશે. રેગ્યુલર કરશો તો તમને આજની મારી આ રેમેડી કેવી લાગી? જો સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલ પર નવા છો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.